કેમ છો બચ્ચા પાર્ટી? મજામાં છો ને? ચલો આજે આપણે પ ડ તણ એ તો ઓળખતા શીખી ગયા ને આપણે, ચલો હવે લખતા શીખીશું આપણે. હા ચલો, કૃષ્ણ છે ને, કૃષ્ણ તારા ચિત્ર ઓળખવાનું છે. શેનું ચિત્ર છે બેટા? પતંગ. તો પતંગ નો કયો મૂળ અક્ષર આવશે? પ. ચલો આ ટપકા છે ને, આ ટપકા, એ ટપકા ઉપર તમારે ચોક ફેરવવાનો છે. પેલા આંગળી ફેરવી કાઢો, આમ કરીને પડો અહીંથી આમ. હા એમ બોલો. પ પતંગ નો પ. ચલો અહીંથી હવે છે ને આ ચોક લઈ લો. ચલો હવે ઘૂંટો અને બોલતું જવાનું. હા અને તમારે બધાએ શું કરવાનું? જોઈ રહેવાનું, પછી તમારો વારો આવશે બધાને એક એક વાર વારો. સરસ. ટપકા ઉપર જ ફેરવાનું બેટા. હા એમ સરસ. બોલવાનું, બોલ, મૂંગા રહેશો તો આવડે. હા એમ બોલવાનું મારા દીકરા. ચલો પછી લખો, લખ લખ જ કરવાનું, ઘૂટ ઘૂટ જ કરવાનું, ઘૂટો ઘૂટ કરવાનું, જ્યાં સુધી ના કહો ને ત્યાં સુધી. હા ને, જો એમ ફેરવો ને એટલે શું કરે, અક્ષર સરસ આવે. શું આવશે? અક્ષર મસ્ત આવશે, વળાંકો સરસ આવશે. એમ ઊંધું ઘૂંટવાનું નહીં. જો પહેલાં અહીં લઈ જવાનું, પછી અહીં લઈ જવાનું, પછી અહીંથી એમ કરી અને પછી આમ લઈ જવાનું અને બોલવાનું. સરસ. ફરી ઘૂંટો. બોલવાનું. સરસ, વેરી ગુડ. જો હવે કેવું મસ્ત આવડી ગયું, ઉપરથી નીચે લઈ જવાનું. હા એમ સરસ. ફરી ઘૂંટો. સરસ. હા એમ ઘૂંટવાનું બેટા. સરસ. ચલો ફરી. ઘૂંટો ઘૂંટો. સરસ. સરસ. ચલો હવે છે ને આવડી ગયું ને બેટા તને. ચલો હવે અહીં બે વાર પ લખવાનો, એક અહીંયા અને કા બાજુ બે પદ પ લખો. મસ્ત લખજો, પછી ચોકલેટ આપું તને. સરસ, વેરી ગુડ. ચલો ભૂસીને ફરી લખો, ભૂસીને ફરી લખો, ભૂસી કાઢો બંને. આ રૂમાલ લઈ લો, રૂમાલ. ચલો મસ્ત અક્ષર લખજે. હા એકદમ ધીમે ધીમે. જો આ પ કેવો સરસ પાડે, આના જેવો પાડે, આ ભૂસી કાઢ. એવું પાડવાનો બેટા, મસ્ત ધીમે રહીને પાડો. સરસ. ચલો બતાવો જો બેટા કેવું લખ્યું, બતાવો. સરસ. કયો મૂળ અક્ષર લખ્યો? શેનો પ કહેવાય? પતંગનો. બીજા શેનો પ કહેવાય ખબર કોઈને? શેનો પ કહેવાય? વિચારો વિચારો. ચલો બીજા શેનો પ થાય? અને બીજો આપણે, હા પલંગનો પ, પગનો પ થાય ને. સરસ. ચલો ક્લેપ કરો બધા. ચલો હવે ચાલો તારે શું કરવાનું, આ સ્કેચ પેન લઈ લો, લાવ ખોલી આપો. ચલો હવે અહીં પ લખવાના, બરાબર જોજો. હા પ લખજો, મસ્ત અક્ષર પાડજો, ધીમે ધીમે ધીમે. સરસ, વેરી ગુડ. ચલો બીજો પ પાડો. ચલો બીજો પ પાડો, નીચે પાડો. હવે થોડોક મોટો પાડવાનો બેટા. ફરી પાડો. સરસ, વેરી ગુડ. હવે એક પાડ દો. સરસ. ક્લેપ કરો ભાઈ, જો કેવો મસ્ત પાડ્યો. સરસ, વેરી ગુડ. ચલો માનવ આવશે, માનવ. હા એ માનવ તું છે ને, ડ લઈ લે. હા એ બધા બધાનો વાર આવશે, મારા દીકરા બધાનો વાર આવશે, એક એક વાર આવશે બધાનો. હા ને ચલો, આ શેનું ચિત્ર છે બેટા? ડમરું. તો ડમરું નો કયો મૂળ અક્ષર આવશે? ડ. સરસ. ચલો પેલા ડ ઘૂંટવાનું અને બોલતું જવાનું. ડ ડમરું નો ડ.
બીજા સેનો માનવ બીજા સેનો ડો આવે ડગલાનો ડો ડગલાનો ડો સરસ ચાલો પાડો ડ ડમરુ નો ડ ડ ડમરુ નો ડ ડ ડમરુ નો ડ ડ ડમરુ નો ડ અરે વાહ ડ ડમરુ નો ડ સરસ ડ ડમરુ નો ડ Very good. Dadam runada. Dadam runada. Chalo abhi bewal lako. Dadam. Ji mere lakhan ma dikh raha. Saras. Very good. Chalo biji wal lako. Dadam. Dadam runada. Saras chalo bhai sketch pen thi lako. Abhi kya na bhai? Chalo sketch pen thi le lo. Adi sketch pen. मस्त थोड़ा मोटा अक्षर काट दे हां डडमरू नाडा सरस डडमरू नाडा हां घड़ियाल बनाई दे छोटा छोटा लेकिन घड़ियाल बनाई दे चल डडमरू नाडा अरे वाह डडमरू नाडा सरस डडमरू नाडा डडमरू नाडा डडमरू नाडा सरस डडमरू नाडा सरस डडमरू नाडा सरस चलो क्लैप करो भाई चलो अबे रियांशी बेन आवसे रियांशी बेन तलवार तलवार नो तो सेनो चित्र छे बीजा सेनो तो थाय हां पछी तलवार नो तो थाय ने तगरा नो तो हां सरस चलो तरबूज नो तो तल नो तो तलवार नो तो तलवार नो तो सरस काट बेटा तलवार नो तो आ बाजू जाना आप बदाय चलो भाई लखो बेटा बे वार तोल तोल वार नो तो पाडवानो छे बद्दा जोई रे जा पछी तमार पाडवानो छे सरस लखो આઠડો પાડવાનો અને લીટી પાડી દેવાની એટલે શું બની જશે તો સરસ ફરી પાડો એક તો સરસ આવ્યો એક નહીં આવ્યો બરાબર ધીમે રહીને પાડો આઠડો પાડવાનો અને ઉભો લીટો પાડી એટલે શું બની જાય હિમાંશુ રહ્યા તો બેટા હમણાં પત્તાર વારો આવે એટલે બધાનો વારો આવશે એટલે ચિંતા કરતા નહીં હા ને સરસ ચલો દિનલ તું એટલે માં અહીં તો અહીં લખી કાઢો ચલો આવડી કેમ રિયન્સી તો ચલો આમાં લખો હવે સરસ પાડવાનો મોટા મોટા પાડવાના ચાર જ પાડવાના પાંચ પણ એટલા મસ્ત પાડવાના ને હા જો મસ્ત પાડ્યો હા સરસ નીચે પાડ જગ્યા કેટલી બધી છે નીચે પાડ હવે ફેરવવાની ઢાંકણું તો એમને જ રહેવા દેવાનું મોટો પાડી દેવાય એક એટલે પચી ગયું ચાલો મોટો તો પાડી દે એને મોટો કહેવાય મોટો કરો મોટો વચ્ચે 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 બેટા હા એમ પાડી દો સરસ ચાલો ક્લિપ કરો ચાલો દિના લાવી જા બેટા હવે ચલો માનસી બેન નવાર માનસી બેન અક્ષર નું મૂળ અક્ષર પેલા કયું ચિત્ર છે ફેન ફેન
સાપ નીકળે છે ને આપણી સ્કૂલમાં, કેમ કેમ કરતો હતો બતાવો જોઈ. હા તો એને શું કહેવાય? ફેન. તો ફેન નો શું આવશે? અહીં ટપકા જોડો. ચલો પહેલા ટપકા જોડવાના, પછી જ મૂળ અક્ષર લખવાનો. અણ ફેન નો અણ. બતાવો ચલો. સરસ. સરસ, હવે લખી કાઢો. ચલો બે વાર લખજો બેટા, મસ્ત પાડવાનું. પેલા પેલા શું કરવાનું? પછી ગણપતિ નો કયો બનાવી દેવાનો. સરસ, વાહ ભાઈ વાહ. ચાલો ફરી બે પાડવાના, બે. ચાલો ભૂસી કાઢો, ફરી પાડો. મસ્ત પાડ્યો. હા ચાલો. હા હવે મસ્ત પડે. જગ્યા રાખો ને બેટા, અહીંયા પાડે. હા ભેગું ભેગું લખવાનું, નહીં મૂકી દે એને. તાર વારો આવે ને તાર લેવાનો બેટા. ચલો માનસીએ કયો મૂળ અક્ષર લખ્યો કોઈને ખબર છે? અણ. શું લખ્યું? ફેન નો અણ. સરસ. ચલો ક્લેપ કરો ભાઈ. ચલો હવે એમાં લખો છો બેટા માનસી, એમાં લખો બેટા મોટો ફેન નો અણ પાડો. હવે આજુબાજુ બધા નાના નાના પાડ દો. નાના નાના બેટા. અરે વાહ, મસ્ત પાડી મંડિંગ લઈ આવ્યા. પછી તમારે નોટમાં લખવાના હા ને. સરસ, વેરી ગુડ. અરે વાહ, સરસ. ઘડિયાળ બનાવી દેવાની. શું બનાવી દેવાની? ઘડિયાળ. જો મોટો અક્ષર અંદર પાડવાનું અને આજુબાજુ બધી અણ ફેન અણ લખી દેવાનું, એટલે ચારે બાજુ, એટલે ઘડિયાળ જેવું લાગશે. જો લાગે ને મસ્ત. કયો અક્ષર કહેવાય? અણ. ફેન નો અણ. સરસ. અરે વાહ, તાલી પાડો ભાઈ. આવડી ગયો લે માર્ટિંગ લીધો. પછી નોટમાં લખી લો ને બેટા. સરસ. ચલો કોણ આવશે? કોનો વારો? હા ચલો ધીનલબેન શું લખે છે જોજો. ધીનલબેન એ શેનું ચિત્ર છે બેટા? ચિત્ર શેનું છે? ઈયળ એમ કહેવાય. શું કહેવાય? ઈયળ. પછી બોલવાનું ઈયળ નો ઈ. ચિત્ર તો ઈયળ ઈયળ નું છે. શેનું છે? ઈયળ નું. જોઈ તમે ઈયળ હતી ને આપણે જાસૂદ ની અંદર હતી ને, જોઈ હતી ને મોટી, એવો ઈયળ છે. ઈયળ નો ઈ. ચલો ઘૂંટો એને પેલા. આ ટપકા છે ને, ટપકા જોડવાના એટલે મૂળ અક્ષર બનશે. સરસ, શાબાશ. અધો પાડ દો માનસ, માહી બેન અધો પાડ દો બેટા. અને જોઈ રહ્યો બધા બાજુ. સરસ, સરસ, શાબાશ. ચલો બે વાર લખી કાઢો. મસ્ત અક્ષર લખજો, બે વાર ઈ લખવાનું છે. બોલતું જવાનું ઈ ઈયર નો ઈ એમ. સરસ, ફરી લખો બેટા. હજુ મસ્ત અક્ષર પાડો. દડાન દ પાડવાનો અને પછી હા દડાન દ પાડો પેલા. ચલો હા એને લંબાવો. અરે વાહ, સરસ, ગુડ. સરસ હા બેટા, બતાવો જોઈ. ચલો એમાં લખો મોટી ઘડિયાળ બને. પેલા શું કરવાનું? વચ્ચે મોટો ઈ પાડી દેવાનો અને આજુબાજુ ઘડિયાળ બનાવી દેવાની. ચલો બનાવો.
મોટો ઈ પાડો દડાન દ પાડી અને પછી લંબાઈ દેવાની અરે વાહ સરસ ચલો ના 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 નહી જગ્યા રાખીને લખવાનું હા પેલું ખસેડી દે હા એ જગ્યા રાખવાની થોડીક વધારે અક્ષર ધીમે રહીને લખ બેટા ધીમે રહી ધીમે રહીને લખ હા એમ ધીમે રહીને લખો ને બેટા પૂછવાન પૂછ રૂમાલથી પૂછવાન બેટા એમ રહ્યા દે વાંધો નહીં ચાલ બીજો લખો એકવાર લખી કાઢો એટલે પતી ગયું સરસ ચાલો ક્લેપ કરો દિનલબેન માટે ચાલો દિનલે કઈ અક્ષર લખ્યો કોઈને ખબર છે શું લખ્યું ઈયર નો ઈ સરસ ચલો વેદ આને શું કહેવાય બેટા ઈ સરસ શું કહેવાય ઈ આવી ઈસ ક્યાં જોઈ તમે કઈ જોઈ તમે શેમાં હોય ખાટલો કહેવાય બેટા પલંગ કહેવાય ખાટલામાં હોય ને કેટલા હોય હા ખાટલો કહેવાય બેટા એને શું કહેવાય જો ખાટલાની ઈસ જો અહીં દોરેલી છે ને ખાટલા જેવું ઈસ કહેવાય ને શું કહેવાય ઈ તો ઈસ નો ઈ ઈસ નો ઈ ચલો અહીં કૂટો ટપકા જોડવાના છે સરસ એની બાજુ જોઈ રહે એટલે ફટાફટ આવડી જશે પછી હું નોટમાં લખાવું છું તમને સરસ સરસ ચલો બે વાર અહીં લખો મોટો ઈ કહેવાય કયો ઈ કહેવાય મોટો ઈ અને નાનો ઈ આર્યો ઈયર નો ઈ છે કેવો કહેવાય નાનો ઈ અને આ કેવો કહેવાય મોટો ઈ સરસ દ સીધો પાડવાનો સરસ વાહ ભાઈ વાહ જોરદાર પાડ્યો મા દીકરાએ સરસ અરે વાહ 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 જોરદાર તાલી પાડો ભાઈ વેદ માટે હા એ લખવાનું ને ચલો એ વેદ આમાં પાંચ જ લખવાના કેટલા એ લખવાના છે પાંચ મોટા મોટા પાંચ લખવાના બોલતું જવાનું ઈ ઈ સ્નો ઈ આની આની આ છે ને આ થોડુંક વધારે લંબાવાનું ને આમાં થોડુંક નાનો એ નાનું એ હોય બરાબર હા એમ મોટું કરીએ એટલે મોટો ઈ નાને કરીએ તો નાનો ઈ આ જગ્યા નહીં બેટા આ જગ્યા હોય એમાં લખવાનું સરસ અરે વાહ કેટલો મસ્ત લખ્યો છે એ મસ્ત લખ્યો સરસ ચલો ક્લેપ કરો